અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ચર્ચમાં પ્રાર્થના તેમજ ઈશુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી પ્રાર્થના તેમજ ઈશુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે, જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. નાતાલ અને ઈસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે. અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના, ભજન તેમજ ઈશુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે અને હું સેના ચર્ચનો પાસ્ટર છું. અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનું પર્વ ઉજવીએ છીએ. નાતાલનું પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવોના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો અને માનવોના પાપ માથે લીધા અને કાલવારીના બધા સ્થળ પોતાનો જીવ આપ્યો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવજાતને પ્રેમ કરે છે, માનવજાતનો ઉદ્ધાર કરે છે અને માનવજાતને આશીર્વાદ આપે છે. તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને સેનાએ અંકલેશ્વર મંડળ તરફથી નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.